नमस्कार मित्रों, वीडियो में तमारू स्वागत छे। मित्रों आज तारीख 1/6/2023 अने वार गुरुवार। मित्रों आजना वीडियो में जानीशुं खूब ज महत्वना अने उपयोगी समाचार विषे। आजना वीडियो में बात करीशुं नैऋत्यनुं चोमासुं आगळ वध्युं, खाद्य तेलना भाव में थयो घटाड़ो, खेडूतो माटे सारा समाचार, देश में 1 जून थी इलेक्ट्रिक वाहनों मोंघा थशे, मोबाइल नंबर अंगे केंद्रनो नवो आदेश, सरकार खातर माटे समग्र देश में कुल 1,00,000 करोड़ थी वधारे रकम नी सबसिडी आपशे, सुजलाम सुफलाम जल संचय अभियाननू छठू चरण पूर्ण, 16 जिल्लानी 35 ग्राम पंचायतों ने स्मार्ट विलेज जाहिर कराए। मित्रों तमाम समाचार विगतवार जाणीए ए पहेला जो तमे अमर यूट्यूब चैनल पर नवा छो અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો સૌથી અગત્યના સમાચારની વાત કરીએ નૈઋત્યના ચોમાસા અંગે, તો નૈઋત્યનું ચોમાસું હવે આગળ વધ્યું છે। બંગાળની ખાડીમાં નૈઋત્યનું ચોમાસું અત્યાર સુધી સ્થિર થઈ ગયું હતું, પરંતુ હવે તે આગળ વધવાનું શરૂ થયું છે। હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી 2-3 દિવસમાં આ સિસ્ટમ બંગાળની ખાડીને સંપૂર્ણ રીતે આવરી લેશે। એટલું જ નહીં પરંતુ માલદીવ અને કોમોરિન એરિયામાં પણ તે પહોંચી જશે। અરબી સમુદ્રમાં અને મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવા પામ્યું છે, તેના કારણે બંગાળની ખાડીમાં ઊભેલું ચોમાસું આગળ વધે તો તેને પૂરક બળ મળી રહેશે, ત્યારે દેશના વિવિધ ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે સાઉથ વેસ્ટ મોન્સૂનને લઈને હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે। હવામાન વિભાગ અનુસાર 19 મેથી આંદામાન આસપાસ રોકાયેલા ચોમાસાએ ફરીથી ગતિ પકડી છે અને 1-2 દિવસમાં કેરળમાં દસ્તક આપી શકે છે। IMD અનુસાર 15 જૂન સુધીમાં દેશના મોટાભાગના ભાગોમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં થયો ઘટાડો। ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડો નોંધાયો છે। સિંગ તેલના ભાવમાં 1 દિવસમાં ₹60 ઘટાડો નોંધાયો હતો। સિંગ તેલની સાથે અન્ય ખાદ્ય તેલોમાં પણ ભાવમાં ઘટાડો નોંધાયો છે। અગાઉ તેલના ભાવમાં મોટો વધારો નોંધાયો હતો, ત્યારે વધારા બાદ હવે ભાવોમાં ઘટાડો નોંધાયો છે। સિંગ તેલના ભાવમાં 1 દિવસમાં ₹60 ઘટાડો નોંધાયો હતો। તેવી જ રીતે કપાસિયા તેલોમાં પણ ભાવો ₹30 સુધી ઘટ્યા છે। આ સાથે જ સિંગ તેલના ડબ્બાનો ભાવ ₹2710 પર પહોંચ્યો હતો, કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ પણ ઘટીને 1650 પર પહોંચ્યો છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ખૂબ જ મહત્વના સમાચાર। રાજ્યના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં આગામી 2 વર્ષ સુધીમાં ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહે તે દિશામાં કામ ચાલી રહ્યું છે, જે માટે વીજ લાઇનોનું માળખાકીય કામ કરવામાં આવી રહ્યું છે। જો કે કોરોનામાં કોલસાની અછત સર્જાઈ હતી, જેના લીધે પાવર પ્લાન્ટ્સની ઉત્પાદન ક્ષમતા ઓછી હતી, તેમ છતાં પાવર કટ વિના 24 કલાક વીજળી પૂરી પાડી છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો દેશમાં 1 જૂનથી ઇલેક્ટ્રિક વાહનો મોંઘા થશે। 1 જૂનથી દેશભરમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે। આ દિવસથી ઇલેક્ટ્રિક 2-વ્હીલર ખરીદવું મોંઘું થઈ જશે। 21 મેના રોજ જારી કરાયેલા નોટિફિકેશન મુજબ ભારે ઉદ્યોગ મંત્રાલયે ઇલેક્ટ્રિક વાહનો પરની સબસિડીમાં ઘટાડો કર્યો છે। મંત્રાલયે આ સબસિડી ₹15,000થી ઘટાડીને ₹10,000 કરી છે। મંત્રાલયના આ નિર્ણય બાદ હવે ઇલેક્ટ્રિક 2-વ્હીલરની કિંમત ₹25,000થી ₹30,000 મોંઘી થઈ શકે છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મોબાઈલ નંબર અંગે કેન્દ્રનો નવો આદેશ। ઉપભોક્તા બાબતોના સચિવ રોહિતકુમાર સિંહે
मुख्य उद्योग मंडल ने पत्र लख्यो छे। तेमणे कह्युं के हूँ तमने रिटेलर्स ने योग्य सलाह आपवा विनंती करूँ छू के कोईपण सामान अथवा सेवाना वेचाण समय ग्राहकों मोबाइल नंबर तेमनी सम्मति विना लेवामां न आवे, तेने सामान वेचाण माटे फरजियात शरत न बनावी जोईए। नेशनल कंज्यूमर हेल्पलाइन पर आ अंगे अनेक फरियादो नोंधवामां आवी छे। तो मित्रों, केंद्र सरकार द्वारा मोबाइल नंबर अंगे जे महत्वनो निर्णय आदेश जारी करवामां आव्यो छे, जेमां उपभोक्ता बाबतोना सचिव रोहित कुमार सिंहे मुख्य उद्योग मंडलने पत्र लखीने जणाव्युं छे के कोईपण ग्राहक सामान अथवा सेवाना वेचाण समये ग्राहकोनो मोबाइल नंबर दुकानदारो तेमनी सम्मति विना न ले तेम जणाववामां आव्युं छे। त्यार पछीना समाचारनी वात करीए तो सरकार खातर माटे समग्र देशमां कुल 1,00,000 करोड़थी वधारे रकमनी सबसिडी आपशे। ताजेतरमां एक महत्वपूर्ण निर्णय केबिनेट बैठकमां लेवामां आव्यो छे के सरकार खरीफ सीजन 2023 दरमियान खेडूतोने गुणवत्तायुक्त अने सबसिडीवाळा पीएनके खातरो आपवा माटे 38,000 करोड़ रुपयानी सबसिडी आपशे, ज्यारे यूरिया खातर माटे 70,000 करोड़ रुपया मंजूर करवामां आव्या छे। रसायण अने खातर मंत्री मनसुखभाई मांडविया जणाव्या मुजब खेडूतोने सबसिडी सस्ता अने व्याजबी भावे खातरनी उपलब्धता सुनिश्चित करवा माटे आ निर्णय लेवामां आव्यो छे। तेमणे कह्युं के खातरनी एमआरपी वधारवामां आवशे नहीं। खातर बाबतोना प्रधान मांडवियाए जणाव्युं के केबिनेटे नाइट्रोजन माटे ₹76 प्रति किलो, फॉस्फरस माटे ₹41, पोटाश माटे ₹15 प्रति किलो अने सल्फर एस माटे ₹2.8 नक्की कर्या छे। प्रति किलो सबसिडी मंजूर करवामां आवी छे। त्यार पछीना समाचारनी वात करिए तो सुजलाम सुफलाम जल संचय अभियाननुं छठ्ठुं चरण पूर्ण। केबिनेट बैठक बाद राज्यना मंत्री ऋषिकेश पटेले जणाव्यु के राज्यमां शुरू थयेल सुजलाम सुफलाम जल संचय अभियाननुं छठ्ठुं चरण पूर्ण थयुं छे। सीएमनी अध्यक्षतामां गांधीनगरथी शुरू थयेला आ अभियानमां कुल 24,153 कामोनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां 23,860 कार्यो पूर्ण थया छे। वधुमां तेमणे कह्युं के 73 जळाશયોમાં પાણીનો જથ્થો આરક્ષિત રખાશે અને વધારાનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે અપાશે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો 16 જિલ્લાની 35 ગ્રામ પંચાયતોને સ્માર્ટ વિલેજ જાહેર કરાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં તાલુકા દીઠ 1 ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના અભિગમ સાથે 16 જિલ્લાના 35 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે। આ ગામો સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અન્વયે પસંદ કરાયેલા ગામો છે। પસંદ થયેલા આ ગામોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત દીઠ 5,00,000 રૂપિયાની પુરસ્કાર રકમ આપવામાં આવશે। 11 માપદંડોને આધારે આ તમામ ગામોની પસંદગી કરવામાં આવી છે। તો મિત્રો, આ હતા આજના મહત્વના અને ખૂબ જ ઉપયોગી સમાચાર।